કોરોનાની કાળી છાયા વચ્ચે અનેક લોકો બેહાલ બન્યા છે ત્યારે દિવ્યાંગો માટે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 5000 થી વધુ જીવન જરૂરિયાતની કીટોનું વિતરણ કરાયું છે, જેની અંદાજિત કિંમત 50 લાખ થી વધુ આંકી શકાય ત્યારે આ ભાગીરથ કાર્યમાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર દ્વારા આ સેવા કાર્યમાં સહયોગ આપનાર તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માની આ સેવા કાર્ય આવનાર સમયમાં પણ કરવામાં આવશે તેવી માહિતી આપી હતી, જે અહેવાલ પર કરીએ એક નજર. દર્શક મિત્રો, આજે લોકડાઉનનો ત્રીજો ફેઝ જ્યારે ચાલી રહ્યો છે અને ત્રીજો ફેઝ 17મી સુધીનો ફેઝ છે, આગળ શું થશે એ સમય જ બતાવશે. કારણ કે જે હિસાબે સંક્રમણ વધી રહ્યું છે અને ખાસ કરીને દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્ર ત્યાં આગળ સંક્રમણ બહુ જ વધી રહ્યું છે, બહુ જ કટોકટીની પરિસ્થિતિ છે અમદાવાદ, સુરત અને મુંબઈમાં. તો આ પરિસ્થિતિમાં ત્રીજા લોકડાઉનનો ફેઝ જ્યારે અંત આવી રહ્યો છે અને કેવી રીતે છૂટછાટ અપાશે, કદાચ એક બે દિવસમાં સરકાર શ્રી તરફથી જણાવવામાં આવશે, તો એ જ દરમિયાન આજે જ્યારે દિવ્યાંગ બાળકો કે જે પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને પ્રમુખ શ્રી કનુભાઈ ટેલરના રાહબરી હેઠળ આજે કીટનું ફરીથી એકવાર વિતરણ થઈ રહ્યું છે. પહેલા ફેઝમાં એકવાર વિતરણ થયું અને આ ત્રીજા ફેઝની અંદર ફરીથી એક વિતરણ થઈ રહ્યું છે કે દરેક બાળકોને ઘેર ઘેર જઈને એ રાશનની કીટ આપવામાં આવશે. તો શરૂઆત અમે લોકોએ કરી છે અહીં કાદરશાની નાળથી. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે બિલકુલ સજ્જડ બંધ છે, લોકડાઉનનું સુંદર રીતે પાલન કરી રહ્યા છે. લોકો સમજી ગયા છે કે ખરેખર ઘરમાં રહેવાથી જ સુરક્ષિત રહેશું. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના બીજા તબક્કામાં દિવ્યાંગ બાળકોની શાળાના વિદ્યાર્થીઓને 5 કિલો ચોખા, 5 કિલો લોટ, 2 લિટર તેલ, 2 કિલો તુવેર દાળ, 1.5 કિલો મગ, 100 ગ્રામ હળદર, 100 ગ્રામ મરચાનો પાવડર, 100 ગ્રામ મીઠું, 100 ગ્રામ હેર ઓઇલ, 1 નહાવાનો સાબુ અને 1 કપડાં ધોવાનો સાબુ તેમજ અનાજની કીટ બનાવીને સંસ્થાના ટ્રસ્ટી મોહનભાઈ નાયર તથા શિક્ષકગણ અશોકભાઈ તેમજ લલિતભાઈ સહિત સુરત શહેર પોલીસ સાથે રહીને ઘરે ઘરે જઈ દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેલ્જિયમના દીપભાઈ અને અનિતા ડાયમંડના ચિરાગભાઈના સહયોગથી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા દિવ્યાંગોને જીવન જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારી ભયંકર રોગચાળો સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેર પણ એની અંદર સામેલ છે. હજારો લોકોને જ્યારે આની પીડા પીડાતા હોય ત્યારે આખું ભારત અને સમગ્ર વિશ્વ ઘરમાં બેસી રહીને કોરોનાના મહામારી બીમારીની ટેન્શનમાં જીવી રહ્યા છે. આ દિવ્યાંગ બાળકોની સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંસ્થાને જ્યારે 2002માં જ્યારે એ અમારી સ્કૂલની પ્રથમ મુલાકાત આવ્યા ત્યારે તેઓ સિંહને મારી સાથે જાહેરમાં વચન લીધેલું હતું કે કનુભાઈ, હું તમને જમીન આપીશ, તમારે બાંધકામ તમારે કરી આપવું પડશે. મેં એમને કહ્યું કે હા, હું બાંધી પણ દઈશ અને જાહેરમાં એવું વચન પણ હું આપું છું. ઈશ્વરની સાક્ષીમાં હું સ્વાગત પણ લઉં છું કે ક્યારેય હું આપનું નામ ને બદનામી નહીં થવા દઉં. સાચા અર્થમાં હું દિવ્યાંગોની નાત જાતના ભેદભાવ વગર દિવ્યાંગોને શિક્ષણ આપીશ, આરોગ્યની સારવાર આપીશ, તદુપરાંત દિવ્યાંગોને રોજીરોટી આપી, તાલીમ આપી, તેમને સ્વરોજગારી તાલીમની સાથે સાથે સરકારી નોકરી પણ અપાવવામાં હું પૂરા પ્રયત્ન કરીશ. આ વચન એ જાહેરમાં આપેલું હતું અને ભગવાનની સાક્ષીમાં આપેલું હતું. આજે મારે ત્યાં લગભગ 20,000થી વધુ દિવ્યાંગ બાળકો આ સંસ્થાનો કોઈ ને કોઈ પ્રકારે લાભ લઈ ચૂક્યા છે. ત્યારે આ મહામારી બીમારીમાં, આ રોગચાળામાં મને ખબર છે
કે 100માંથી મારા 80% નહીં પણ 100 એ 100% મારા બાળકોને માતા પિતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ ગરીબ હોય છે, મજૂરી કરીને એમનું ઘર ચલાવતા હોય છે. જ્યારે આ કોરોનાના બંધના એલાનમાં 8 દિવસ નહીં પણ 1-1 મહિના સુધી, 2-2 મહિના સુધી ઘરની બહાર નહીં નીકળવાનું હોય ત્યારે આ વાલીઓની શું પરિસ્થિતિ થાય તે હું સમજી શકું છું. એટલા માટે તારીખ 1-4 થી 5-4 સુધીમાં અમારી શાળાના 400 દિવ્યાંગ બાળકો અને 500 આ શહેરના બાળકો ને આ શહેરના રેન્જ આઈજી રાજકુમાર પાંડ્યાના IPS અધિકારીના સૌજન્યથી અમે 2,000 રૂપિયાની કીટ આખા શહેરમાં આપી અને તરત જ હું માનું છું ત્યાં સુધી આની નોંધ દૈનિક છાપાવી લીધી એટલે તાપી જિલ્લાના માન્ય કલેક્ટરશ્રીનો અને સમાજ સુરક્ષા અધિકારીનો મારા પર ફોન આવ્યો કે કનુભાઈ, અમારા જિલ્લામાં પણ દિવ્યાંગ બાળકો 1100થી વધુ છે. મેં રેન્જ IGને વાત કરી, એમને તરત જ મને કહ્યું, કનુભાઈ કંઈ ચિંતા ના કરો, મારાથી થશે એટલી મદદ હું તમને કરીશ. મેં મારા બીજા મિત્રોને વાત કરી, મારી સાથે ઘણા ભામાશાઓ સાથે રહ્યા છે, એ ભામાશાઓએ 1100 કીટ પોલીસના સંરક્ષણ સાથે અમે તાપી જિલ્લાના નર્મદા જિલ્લાના તાપી ખાતે મુખ્ય મથકે ગઈ, ત્યાં RSSના યુવાન મિત્રોની મદદ લીધી, પોલીસની મદદ લીધી, સમાજ સુરક્ષા ખાતાની મદદ લીધી અને અમારા સંસ્થાના બધા જ કર્મચારી શ્રી ટ્રસ્ટી મોહનભાઈ અને વિજયભાઈ ઘેરે ઘેરે ગઈને દિવ્યાંગોને આ કીટનું વિતરણ કર્યું. એ જિલ્લાના ગામડાના ઘેરે ઘેરે ગઈને વિકલાંગોનું ઘર જોયું ત્યારે અમારા બંને ટ્રસ્ટી મને કહેતા હતા કે સાહેબ, આ લોકોના ઘર પાકા નથી, ઝૂંપડાના મકાનમાં રહે છે. આવા દિવ્યાંગ બાળકોને જ્યારે આ કીટ આપી એના મા બાપોની આંખમાં આંસુ આવી ગયા. આપણે આ અદ્ભુત કાર્ય કર્યું એનો આપણે બધાએ સંતોષ લેવો જોઈએ. ત્યાર પછી આવા ડાંગના કલેક્ટર શ્રી દામોર સાહેબે મને વાત કરી કે કનુભાઈ, મેં જાણ્યું છે કે તમે આ તાપી જિલ્લાના વિકલાંગોને કીટ આપી, અમારા આહવા ડાંગના વિકલાંગોને આપ કીટ આપશો. મેં એમને પૂછ્યા વગર જ હા પાડી દીધી કે હું ચોક્કસ આવીશ. આપણે ત્યાં કેટલા વિકલાંગો છે? એમને કીધું 1180 વિકલાંગો છે. તારીખ 14મી તારીખે 14/4 અમે રેન્જ IGના સહયોગથી, પાંડ્યન સાહેબના સહયોગથી, રાજકુમાર પાંડ્યનના સહયોગથી પોલીસ લઈને હું તાપી જિલ્લામાં ગયો અને ત્યાં 1170 અનાજની કીટ સમાજ સુરક્ષા અધિકારી, પોલીસ અને કલેક્ટર ઓફિસના સાથે RSSના 9 જુવાન કાર્યકરોને લઈને દરેકના ઘેરે ઘેરે અમે 3 દિવસ અભિયાન ચલાવ્યું. આવા ડાંગના અનુભવથી હું એટલું કહીશ, એ લોકો જે ધર્મમાં માને છે ધર્મની મને ખબર નથી, પણ એમને એ ધર્મ પ્રત્યે
ની શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ આવી ગયો છે. એમને થયું હશે કે ખાસ ભગવાન ત્યાં અમને આ અનાજની કીટ આપી. આ જ રીતે અમે કાર્યક્રમ 3 જિલ્લાઓમાં પૂરો કર્યો. પાછા આ મહિનામાં 1-2 તારીખે સુરતના અમારી સ્કૂલના ભણતા વિકલાંગ બાળકોના ફોન આવવા લાગ્યા કે સાહેબ, આપણે ત્યાંથી કીટ આપો તો સારું. મેં કહ્યું, બેટા ખલાસ થઈ ગઈ, અનાજ ખલાસ થઈ ગયું? તો હા, અનાજ ખલાસ થઈ ગયું. તો તમે કઈ વ્યવસ્થા કરો? હું ભગવાનને બહુ માનું છું. એને ભગવાનને પ્રાર્થના કરી સાંઈબાબાને, બેલજમથી સંજયભાઈનો અને દીપભાઈનો ફોન આવ્યો કે કનુભાઈ, અમે તમને કંઈ મદદ કરી શકીએ? મેં કીધું, મને પૈસા નથી જોઈતા. તમો અમને દિવ્યાંગ બાળકોને ચાલે જમવા માટેની કીટ બનાવી આપો. એમને 1150 રૂપિયાની ખૂબ મોટી ને બહુ સરસ કીટનું આયોજન કર્યું કે એમાં 5 કિલો ચોખા, 5 કિલો લોટ, 2 લિટર તેલ, 2 કિલો તુવેરની દાળ, 1.5 કિલો મગ, એની સાથે હળદર, મરચું, મીઠું, નાવાનું માથામાં નાખવાનું તેલ, નાવા માટે ડેટોલ સાબુ અને કપડાં ધોવા માટેનો સાબુ, અંદાજે 1150 રૂપિયાની કીટ ધીરજ સંસ્થા તૈયાર કરાવીને આથી અમારા ટ્રસ્ટી મોહનભાઈ, એમની સાથે વિજયભાઈ, રાજુભાઈ, મારા શિક્ષકો, આ બધા જ બાળકો સુરત શહેરના મારા DCP પરમાર સાહેબને હાથમાંથી પોલીસ બંદોબસ્ત સાથે બધાને ઘેરે ઘેરે આજથી કીટ વિતરણ કરવાનું ચાલુ કર્યું છે. 400 બાળકો ઉપરાંત આ શહેરના 500 વિકલાંગ બાળકો જે ભૂતપૂર્વ ભણી ગયા છે, એ વિકલાંગોને 5 દિવસ આ કીટનું વિતરણ કરવામાં આવશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કોરોનાની મહામારીમાંથી જલ્દી આપણે છૂટીએ, ભગવાન આ સુરત શહેરને બચાવી લે, આ દેશને બચાવી લે. માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી ને હું ભગવાનના રૂપમાં જોઉં છું. મેં એમને વચન આપ્યું છે કે હું મારા જીવનમાં એવું કોઈ ખોટું કામ નહીં કરું કે જેના લઈને આપને મારા માટે દુઃખ થશે. હું મારા જીવન મેં શરૂઆતથી જ વિકલાંગતા જોઈ છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી હું વિકલાંગોની સેવા કરવાનો છું. આપની પાસે હું પૈસા ક્યારેય નહીં માગું. મને કહેતા આનંદ થાય છે કે અંદાજે 50 લાખથી વધુ રૂપિયા ખર્ચીને 4,800 કીટોનું વિતરણ થઈ રહ્યું છે અને થઈ ગયું છે. એટલે હજુ પણ કોરોનાની મહામારી ચાલશે તો પણ દર મહિને કોઈ દિવ્યાંગ, આ શહેરનો કોઈ દિવ્યાંગ ભૂખે નહીં મરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. દિવ્યાંગો એ મારા શરીરના ભાગ છે, મારી નૈતિક ફરજ છે. હું નથી જઈ શકતો એ લોકો પાસે. એટલા માટે મારા બંને ટ્રસ્ટીઓ મોહનભાઈ અને વિજયભાઈ અને મારા શિક્ષકો ઘેરે ઘેરે ગઈને સુરત શહેરની પોલીસની મદદથી ગઈને એમના ઘરમાં અમે કીટ આપી આવીએ છીએ. ત્યારે મને આજે જ ખબર પડી કે કેટલા મા બાપોના આંખમાં આંસુ હતા.
કીટ જ્યારે આપતા હતા ત્યારે એમના હૃદયની સંવેદના હતી કે મારા બાળકને આ વિનામૂલ્યે ભણાવો છો. એની સાથે સાથે આજે કોઈ ખાવા નથી મળતું અમને, ત્યારે મારા બાળકની તમે વેદના સમજી અમારે ઘેરે આવીને આટલી બધી અનાજની કીટ આપો છો, અમે તમારો આભાર ક્યારેય નહીં ભૂલીએ. ત્યારે અમે કહીએ છીએ કે આ તો બાળક અમારું છે, આ બાળકની સંભાળ લેવી, એની જવાબદારી લેવી એ ભગવાનનું કામ છે. અને હું આ તબક્કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો હું આભાર માનું છું કે આપણે મેં આપેલું વચન હું નિભાવી રહ્યો છું, ને નિભાવવામાં તમારા આશીર્વાદ મને ન મળ્યા હોત, તમે મારી સાથે ન રહ્યા હોત તો હું આ કાર્ય ન કરી શકું. હું તો એક ખિસકોલીની માફક આપ સેતુ બંધ બાંધી રહ્યા છો, આ મહામારીની લડાઈમાં આપ જીતવાના છો. ત્યારે હું એક ખિસકોલીની માફક નદીમાંથી લઈને રેતીના પાણીથી હું ખાલી ખંખેરી રહ્યો છું, જ્યાં હું મારી જિંદગી હું બીજાના સહારે જીવું છું. શરીરનો એક પણ ભાગ મારો ચાલતો નથી, પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તમે મને મૂકેલો મારા પર વિશ્વાસ એ ક્યારેય વિશ્વાસભંગ નહીં કરું એવી હું તમને જાહેરમાં પહેલાં પણ ખાતરી આપી ચૂક્યો છું અને હજુ પણ હું આપું છું. આપના આશીર્વાદથી જ મેં આ લોકો પાસે કોઈની પાસે એક પૈસો ન લીધો. મેં એમને કહ્યું કે મને આટલા અનાજની કીટ લાવી આપો. જે દાતાઓ મને 5,000 આપવાના હતા એ દાતાઓએ લાખ લાખ રૂપિયાની કીટ મને જમા કરાવી, અને આ કીટના લઈને જ આજે અંદાજે 50 લાખથી વધુ 5,000થી વધુ કીટનું વિતરણ થવાનું છે. એનો મને આજે આનંદ છે, પણ એનો તમામ યશ હું નરેન્દ્ર મોદીજીને આપું છું, કારણ કે એ મારા સર્વસ્થ છે. સર્વસ્થ છે, કોઈ દિવ્યાંગો બહાર જશો નહીં, ઘરમાં જ રહેજો. અને આ રીતે આપને જ્યારે પણ કંઈ જરૂર પડે ત્યારે તમે અમને યાદ કરજો છો, તો અમે તમારી સાથે છે, કોઈએ ગભરાવાની કંઈ જરૂર નથી. ફરીથી હું આપને સર્વને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ મહામારીથી આપણે બધા જ જલ્દી બહાર આવીએ, એ જ પ્રાર્થના સાથે હું આપ સર્વને વંદન કરું છું. જય હિન્દ, જય ભારત માતા. નમસ્કાર મિત્રો, હું છું મોહન નાયર, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો ટ્રસ્ટી છું. 1997માં સ્થપાયેલી આ સંસ્થા કનુભાઈ ટેલરના હસ્તક બહુ જ સુંદર કામ થઈ રહ્યું છે આ 25-27 વર્ષથી. લોકડાઉન કોરોના વાયરસના લીધે જે થયું છે, ફર્સ્ટ ફેઝ, સેકન્ડ ફેઝ ને થર્ડ ફેઝ, એમાં ખાસ કરીને એવું જોવામાં આવ્યું છે કે જે મિડલ ક્લાસ ને એબોવ મિડલ ક્લાસ જે વ્યક્તિઓ છે, જે બાળકો છે, એમને કોઈ તકલીફ પડતી નથી, પણ જે લોઅર મિડલ ક્લાસ છે ને ખાસ કરીને જે દિવ્યાંગજનો છે, તો એ જે દિવ્યાંગજનો છે એમના મા બાપને કદાચ આવક ન હશે અને એના લીધે ખાવા પીવાની ઘણી તકલીફ પડતી હતી. તો કનુભાઈએ એવું વિચાર્યું કે હું બધાને મદદ તો ના કરી શકું, પણ મારા જે બાળકો છે જે મારી સંસ્થામાં ભણે છે, એ બાળકોને જો હું કંઈક રાશન કે આપી શકું તો કદાચ એમનું એ જે રાતના સૂઈ જાય તો ભૂખ્યા તો ન જ સૂઈ જાય. તો એવી વિચારધારાથી એમણે એમના જે મિત્રોને વાત કરી, આપણે સમાજના ઘણા અગ્રણીઓને વાત કરી, ભમાશાઓને વાત કરી, તો બધાએ મળીને કનુભાઈને આ જે વિચારધારા હતી તેને ઝીલી અને બધા ભેગા થઈને રાશનની કીટો એમને આપી ગયા. અને ઘરે ઘરે જઈને હું અને અમારા જે સ્ટાફ મિત્રો છે અમે બધા જ ઘરે ઘરે જઈને 1, 2, 3 એમ કરીને પહેલા ફેઝમાં જ્યારે લોકડાઉન શરૂ થયું હતું એ ફેઝમાં આ બધા જ બાળકોને ઘરે ઘરે જઈને એ લોકોને આ કીટો આપીને, ખરેખર તમે જ્યારે એમને આ કીટ આપો છો તો જે સ્મિત હોય છે ને જે
એમના મનમાં જે ખુશી હોય છે ને હૃદયથી જે એ લોકો જે દુઆને આશીર્વાદ આપતા હોય છે એ ખરેખર એને વર્ણવી ના શકાય. એ પછી આ લોકડાઉનનો પીરિયડ વધતો ગયો અને જે રાશનની કીટો અમે આપી હતી તે કદાચ પતી પણ ગઈ હોય, કારણ કે 15 દિવસનું રાશન હતું. તો ફરીથી આ લોકડાઉન જ્યારે લંબાયું તો ફરીથી કનુભાઈને એવો વિચાર આવ્યો કે કદાચ મારા આ બચ્ચાઓ છે તે ભૂખ્યા ના સૂઈ જાય. ફરીથી એમણે બધા ભમાશાઓને વાત કરી અને આજથી એટલે 11 મેથી અમે ફરી એકવાર આ રાશનની કીટો લઈને અલગ અલગ જગ્યાએ, આજે કતારગામનો જે રૂટ લીધો હતો તેમાં બધા બાળકોને જઈને એમના ઘરે ઘરે કીટો આપી અને જે દ્રશ્યો ત્યાં જોવા મળ્યા તે એવું લાગ્યું કે ખરેખર ઈશ્વરના બચ્ચાઓ છે. અને જે સ્મિત અને આનંદ એમના મોઢા પર હતી, જે આપણે જોઈને આપણને ખ્યાલ આવે કે ખરેખર એ વસ્તુની એમને જરૂર હતી અને ખરા ટાઈમે જઈને ઊભા રહ્યા. તો અમે તો એવું માનીએ છીએ કે એક નિમિત્ત માત્ર છે, પણ ખરેખર આની પાછળના જે ભમાશાઓ છે, જે દાતાઓ છે, એમણે ખાસ કરીને બેલ્જિયમ સ્થિત જે દીપભાઈ છે, ચિરાગભાઈ છે, અનિતા ડાયમંડના, આ બધાએ જે મદદ કરી છે તે ખરેખર બિરદાવવા જેવી વાત છે. અને મારી અપીલ છે આ જે પણ વ્યક્તિ આ વિડીયો જોતા હશે, મારી વાતો સાંભળતા હશે, કે બધા એકજૂટ થઈને, સમાજ એકજૂટ થઈને જેને ખરેખર આની જરૂરિયાત છે એ બધાના માટે આગળ આવે અને બધા એકબીજાને મદદ કરીએ. કારણ કે આ દિવસો કપરા દિવસો નીકળી તો જશે જ, પણ આ બધા જે બધી કાર્ય આપણે કરી રહ્યા છીએ એના સ્મરણો જ્યારે આપણે લેતા રહીશું તો આપણે ખરેખર એમ થશે કે આ ધરતી પર આપણે જે જન્મ લીધો છે એ સાર્થક થશે. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. સમાજમાં અનેક એવી સંસ્થાઓ કાર્યરત છે, પરંતુ દિવ્યાંગો માટે સખત આશીર્વાદ રૂપ સમાન ડોક્ટર કનુભાઈ ટેલર આગળ આવી ખડે પગે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા. કનુભાઈ દ્વારા પૂરી પાડવામાં આવેલી સેવા બદલ તમામ લાભાર્થીઓએ કનુભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ જે કરો છો એ કનુ સર અમારી માટે જે કરે છે બહુ સારું છે. જો કે હું કનુ સરની કોલેજમાં જ ભણું છું, BCAમાં અભ્યાસ કરું છું, થર્ડ ઇયર છે હવે ફાઇનલ ઇયર. સર જો કે બધાના કામ તો બંધ જ છે, એટલે પ્રોબ્લેમ તો બધાને જ પડે છે, હમણાં આખું બંધ છે એટલે ઘરે તો કોઈનું કાંઈ કામ છે નહીં, એટલે આ કીટ મળે તો સારું પડે છે થોડુંક. હું BA કોલેજ કરું છું. મારો ભાઈ જે હેન્ડીકેપ સ્કૂલ છે એમાં BCAમાં થર્ડ ઇયરમાં ભણે છે અત્યારે. આ સ્કૂલ તરફથી જે ત્યાં કાર્યક્રમ એ બહુ સરસ કાર્ય છે અને ત્યાંથી આ 2 વિકલાંગો છે એનું પણ મનોબળ વધે છે અને બીજા જે દાતાઓ છે એને પણ આના તરફથી પ્રેરણા મળે છે બીજાઓને સેવા કરવાની. ખૂબ ખૂબ આભાર. સમગ્ર જનતાને સંદેશ છે ઘરમાં રહો, સુરક્ષિત રહો. તરસરિયા દીક્ષા, કોલેજ કરું છું પ્રભુ BCA કોલેજમાં. હું તો પહેલાં કનુ સરને ધન્યવાદ દેવા માગું છું કે એણે એટલું સારું કામ કર્યું કે જેને અત્યારે અનાજની જરૂર છે એને એ લોકોએ પ્રોવાઈડ કરી છે મારા સરે, એની માટે થેન્ક યુ સર. અને આવી રીતના વિતરણ કરવામાં આવા સમયમાં કામ લાગે ને એ જ વધારે મહત્ત્વનું છે. અત્યારે તો બહુ ગંભીર સમસ્યા છે એટલે બધાને ઘરમાં રહેવું વધારે જરૂરી છે અને જે મોદી સાહેબ કહે છે એને ધ્યાનમાં લઈ અને બધાને ઘરે રહેવું જરૂરી છે. ઘરે હાર્દિક મહેન્દ્રભાઈ, હું દિવ્યાંગ બાળકોની શાળામાં 11 ભણું છું. આ દિવ્યાંગ બાળકોમાંથી આ સારું વિતરણ કહેવામાં આવે છે, આ કીટથી બીજાને પણ સહાય મળે તે પ્રેરણા માટે કીટનું વિતરણ કરે છે. મારું નામ મનીષાબેન, ત્રાપસ્યા પ્રતિક યોગેશભાઈ, તેમનો ખૂબ ખૂબ આભાર કહેવાય. આ સમયમાં જે આપણને જે સહાય કરે છે એ બહુ જ સારું કહેવાય. એમ ગરીબ માણસને સહાય કરવી એમનો ખૂબ ખૂબ આભાર. આ સમયમાં જો આપણને સહાય કરતા હોય તે માટે. હા, લોકોને એટલી જ અપીલ છે ઘરમાં રહો, એકબીજાથી ડિસ્ટન્સ રાખો અને હાથથી હાથ ના મિલાવો, મોઢા ઉપર માસ્ક બાંધો, સુરક્ષિત રહો, ઘરમાં રહો. જાદવ દિવ્યા ઈશ્વરભાઈ, કાંઈ નહીં, અમને આ બધા લોકોએ અમને જે કીટ આપી છે તો અમને બહુ સારું લાગે છે, અમને જીવન જરૂરિયાત વસ્તુ પૂરી થઈ શકે છે. આનાથી ઘરમાં રહો, સુરક્ષિત રહો. હું 10મા ધોરણમાં ભણું છું અને દિવ્યાંગ બાળકોની શાળામાં ભણું છું. એ આવું લોકડાઉનનો સમય ચાલે છે અને લોકોને અનાજની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું હોતું નથી, ઘરમાં પૈસા હોતા નથી, તો આવી કીટ મળે છે તો સારું લાગે છે. હર્ષ ઘોઘારી, બહુ સારું લાગે છે, સારું કામ કહેવાય, મને બી ગમે છે, અમારી જરૂરિયાત બધી પૂરી થાય છે અને અમારું જે ટાઈમ આઈટી જાય છે તે સારું કહેવાય. હા,
એનું જે કાર્ય છે તે બહુ એમ સારું છે અને તે ઘણું બધું વિકલાંગોની સેવાનું જે કાર્ય કર્યા છે તે ભાવનાને શું કે આભાર વ્યક્ત કરવા જેવું કામ છે અને તેથી આ ઘણા લોકોને ફાયદો બી થાય છે અને ઘણા લોકોનું જે ન્યૂઝમાં આવે છે કે આગળ બધા લોકોને તેઓ જુદા જુદા જિલ્લાઓમાં જઈને કામ કરી રહ્યા છે સેવાનું અને વિકલાંગોને જે સેવાનું કામ કરીએ છીએ અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે બહુ સારું કહેવાય આભાર વ્યક્ત કરવા જેવી કામગીરી કરી રહ્યા છે તેઓ. મારું નામ વનિયા મીના અને ધીરુભાઈ છે. તો જે કીટનું વિતરણ થઈ રહ્યું છે તે અમારી જીવન જરૂરિયાતની વસ્તુ છે તો તે અમને પૂરી પાડવામાં આવે છે અમારી શાળા તરફથી તો અમને ઘણું સારું લાગે છે. તેના માટે કનુભાઈ ટ્રેનર અમારા સરને થેન્ક યુ કહેવા માગું છું કે જે અમારી જીવન જરૂરિયાતની વસ્તુનો ખ્યાલ રાખીને અમારું ધ્યાન રાખે છે. દર્શક મિત્રો, આજે સવારથી જે યાત્રા શરૂ કરી હતી કાદરશાની નાળથી કતારગામ થઈ ધનમોરા થઈ અને શહેરના વિવિધ અલગ અલગ વિસ્તારમાં કીટનું જે વિતરણ કર્યું છે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ, તો કનુભાઈ ટેલરની માર્ગદર્શન હેઠળ અને ઘણા દાતાઓ મળીને જેમાં દીપભાઈ જે બેલ્જિયમ સ્થિત છે એમના હસ્તક કીટો એમણે મોકલાવી અને બીજા સુરતના જે ભામાશાઓ છે તેમણે આ કીટો આપી દિવ્યાંગો માટે, એનું આજે અમે એક બીજા રાઉન્ડમાં વિતરણ જે પહેલા રાઉન્ડમાં એપ્રિલના પહેલા અઠવાડિયામાં અમે શરૂ કરી હતી અને આ બીજા તબક્કામાં જે ને લોકડાઉનના ત્રીજા તબક્કામાં અમે આ કીટનું વિતરણ કરી રહ્યા છીએ અને આજને સવારથી લગભગ 60-70 જેટલી કીટોનું વિતરણ કર્યું છે અને કાલે પણ સવારથી આ કીટોનું વિતરણ ચાલુ રહેશે. દિવ્યાંગ બાળકો જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે આ કીટનું વિતરણ થઈ રહ્યું છે. આ કીટની અંદર ચોખા છે, લોટ છે, 2 લિટર તેલ છે, દાળ છે, તુવેરની દાળ છે, મગની દાળ છે, નવાનો સાબુ છે, કપડાં ધોવાનો સાબુ છે, માથામાં લગાવવાનું તેલ છે, એવું ઘણી ઘરવખરીનો બધો જ ઘણો સામાન છે કે જે 15 દિવસ પૂરતું થઈ જશે એક પરિવારને. તો બહુ સુંદર આ કાર્ય આજે થયું છે અને એમાં પોલીસકર્મીઓ પણ અમારી સાથે ખડેપગે જોડાયા છે. આજે અહીં આ યાત્રા અમે સમાપ્ત કરીએ છીએ. ફરીથી સવારમાં એક નવા રૂટમાં જઈશું જ્યાં દિવ્યાંગ બાળકોને ફરીથી કીટ વિતરણ કરીશું. તો આજની આ યાત્રા અહીં સમાપ્ત કરીએ છીએ. કેમેરામેન મયુર ટેલર સાથે મોહન નાયર, નમસ્કાર.